આ તરફ સમગ્ર રાજ્યમાં જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ધોરણ બાર પાસ અને ખેડૂત પુત્ર મનસુખ સુવાગિયાએ પોતાના આચરણથી લોકોને પ્રેરણા આપવા અનોખી પહેલ ઉપાડી છે અને આદિવાસી વિસ્તારમાં જળ રક્ષાની જ્યોતિ વિકાસ વાવવા માટે ઉદેપુર જિલ્લામાં ભેખડીયા ગામે જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ અને જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગિયા અને ગ્રામજનોએ જાત મહેનત કરી એકવીસ ચેકડેમ બનાવ્યા છે સમગ્ર રાજ્યમાં જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ધોરણ બારપાસ અને ખેડૂત પુત્ર મનસુખ સુવાગિયાએ પોતાના આચરણથી લોકોની પ્રેરણા આપવા અનોખી પહેલ ઉપાડી છે કવાટ તાલુકાના ભેખડિયા ગામે જળ ક્રાંતિ ટ્રસ્ટ અને ગ્રામજનોના સહયોગથી ગામમાં એકવીસ ચેકડેમ બનાવ્યા છે મનસુખ સુવાગિયાએ પોતાના અંગત સાડા પાંચ લાખ રૂપિયા આપીને ચેકડેમનો શુભારંભ કરાયો છે લોકોને શ્રમની પ્રેરણા આપવા બે હજાર અઢારમાં ચેકડેમ બનાવવાની શરૂઆત કરી અને તેઓ પોતે શ્રમદાનમાં જોડાયા હતા મનસુખ સોવાગિયાને આવતા સમયમાં સૌરાષ્ટ્રની જેમ આદિવાસી વિસ્તારોમાં જળસંકટ દેખાઈ રહ્યું છે તેથી ડાંગથી આબુ સુધી યાત્રા કરી હતી તેઓની વીસ વર્ષની જળસેવાને વધાવીને મહાજનો દાતાઓ ઉદ્યોગપતિઓએ આર્થિક સહાય કરી હતી બજેટથી ઓછા ખર્ચે અને ગુણવત્તાવાળા ચેકડેમ બનાવવામાં આવ્યા છે જે ભ્રષ્ટાચાર નાબૂદીનું ઉત્તમ ઉદાહરણ છે બેકડીયા ગામની આ યોજના આ વિસ્તારોમાં હજારો ગામોને ભ્રષ્ટાચાર નિવારણ અને જળસંકટ માટે પ્રેરક યોજના છે સમગ્ર દેશમાં જળ યોજનામાંથી ભ્રષ્ટાચાર નિવારણ અને રાષ્ટ્રીય જળ નિવારણ માટે અભિયાન ચાલી રહ્યું છે આ જીવન જળ રક્ષા ભારતીય ગૌવંશ રક્ષામાં રાષ્ટ્રને સમર્પિત કરી દીધું છે મારો દીકરો પેલું ભણતો એ ઉંમરેથી પાંત્રીસ વર્ષની ઉંમરે વીસ વર્ષથી કામ કરું છું મને દેખાઈ રહ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં આ દેશની સૌથી મોટી સમસ્યા જળ સંકટ હશે વસ્તી વધારો આતંકવાદ બેરોજગારી ઘણી સમસ્યા છે પણ એ સમસ્યાથી પણ મોટી જળ સમસ્યા થશે તો એનો જો સૌથી સફળ ઉપાય હોય ને તો ચેકડેમ યોજના છે કે ભારતમાં અડતાલીસ ઇંચ સરાસરી વરસાદ પડે છે દેશના લોકોને ખબર નથી કે વીસ ઇંચ વરસાદ પડતો હોય ત્યાં ક્યારેય જળસંકટ થાય જ નહીં જો પાણીનો સંગ્રહ કરવામાં આવે અને વિવેકથી એનો ઉપયોગ કરવામાં આવે પ્રદૂષણ મુક્તિ રાખવામાં આવે તો ત્યારે ભારતમાં અડતાલીસ ઇંચ વરસાદ પડે છે એટલે અહીંયા અમે કે એકવીસ ચેકડેમો શર હા ભેખડિયામાં એકવીસ ચેકડેમ શ્રમદાનથી બનાવ્યા આ સો વર્ષ ટકાઉ આવા ચેકડેમો બનાવ્યા છે આનાથી ભેખડીયાની કૃષિ ઉત્પાદન ચાર ગણું થશે અને આ ગામને તો લાભ થશે પણ મંદવાડા અહીંયા બાજુનું જાંબા નાની કાટકાવાટ મોટી કાટકાવાટ ખાંડણીયા એવા છ ગામને પણ આ યોજનાનો લાભ મળવો આ તે મનસુખભાઈ આવ્યા એને કીધું કે આપણે આમ ગામના આખા સભા કરી અને આ બધું કરે અને પછી એ એ ડેમ બનાવવા માટે અમે એવા વિષેક બનાવ્યા અને આ બનાવ્યો છે એમાંય બે વખત સરકારનો બનાવેલો તૂટી જવાનું બીજી વખત આ મનસુખભાઈનો બનાવેલો આ બને છે એમાં શ્રમદાનથી બનાવીએ છીએ એમાંય આનો દાખલો લઈ આ કેવું ભણે છે અને કેવું ભણાવવા જોઈએ લોકોના સહકારથી અને આવા કોક મનસુખભાઈ જેવાના સહયોગથી જો બને તો આ આ પાણીના તળ ઉપર આવશે અને પ્રજા પણ સૂકી થશે અને આવી આદિવાસીઓ